નવસારીમાં તાઉતે વાવાઝોડાને લઈને વહીવટીતંત્ર સતર્ક થઈ ગયું છે. નવસારીના દરિયાકાંઠાના ગામડાઓને એલર્ટ કરી દેવાયા છે. દરિયાકાંઠાના ગામડાઓમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તો નવસારીની કોરોના હોસ્પિટલમાં વીજ પુરવઠો, ઓક્સિજન માટે પણ અલાયદી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. એક તરફ કોરોનાની મહામારી અને બીજી તરફ તાઉતે વાવાઝોડાની અસરના પગલે નવસારી જિલ્લાનું સમગ્ર તંત્ર એલર્ટ બન્યું છે. આજે વાત કરીશું જિલ્લા વિકાસ અધિકારી અને ઇન્ચાર્જ કલેક્ટર એવા પ્રશસ્તિ પરીખ સાથે વાત કરીશું. નવસારી જિલ્લાને જે કંઈક વાવાઝોડું અને કોવિડ સાથે છે, બચાવવા માટે કેવા પ્રકારનો એક્શન પ્લાન, ખાસ કરીને વાવાઝોડાને લઈને? વાવાઝોડાને લઈને અમે 4-5 પાસા ઉપર કામ કરી રહ્યા છે. સૌથી પહેલાં જે ફિલ્ડની પ્લાનિંગ છે, અમારા બધા ઓફિસર્સ એ જે વાવાઝોડુંને પ્રભાવ થઈ શકે છે એવા ગામોમાં કાર્યરત છે. 2 દિવસથી ત્યાં કેમ્પ કરી રહ્યા છે. લોકોને શિફ્ટ કરવાની કામગીરી જે છે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે વાવાઝોડુંમાં. અને સ્ટેટના 0 કેઝ્યુઅલ્ટીના લક્ષ્યને લઈને અમારા અધિકારીઓ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. એમની રહેવાની જમવાની વ્યવસ્થા, એમને શિફ્ટ કરવાની. અને હેલ્થમાં જે છે આ કોવિડને લઈને કે કોઈ કેઝ્યુઅલ્ટી ના હોય, કોવિડના કોઈ અગર વીજ પુરવઠા કે કોઈ ટ્રાન્સપોર્ટેશનમાં કોઈ ઓબ્સ્ટેકલ આવે તો દર્દીઓને કોઈ નુકસાન ના થાય, પાવર બેકઅપ, ઓક્સિજન સપ્લાય એના ઉપર. ઓકે, બીજી એક વાત કરીએ તો શું સંદેશો આપવા માંગો છો જિલ્લાના લોકોને? કોવિડ છે એક તરફ અને બીજી તરફ વાવાઝોડું છે. જિલ્લાના લોકોને મારા 2 જ સંદેશા છે. જે ગામોમાં અમે સ્થાનાંતરણ કરી રહ્યા છે એ આપની સલામતી માટે છે. તંત્રના પૂરી તરહ આપ સહયોગ આપો એ અમારી આપને અપીલ છે. નહીંતર અમારે જે છે બળપૂર્વક પણ આ કરવું પડે આપની સલામતી માટે. બીજા બિનવજે કોઈ પણ ઘરથી બહાર ન નીકળે. આ સમય જે છે સાયક્લોનના 2 દિવસ બધા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. ખાસ કરીને જે કંઈક વાવાઝોડું છે એની સ્થિતિના પગલે 2 દિવસો ખૂબ મહત્ત્વના છે. ત્યારે સમગ્ર તંત્ર એલર્ટ છે, પરંતુ લોકોએ પણ તકેદારી રાખવાની ખાસ આવશ્યકતા ઊભી થઈ છે. કારણ કે એક તરફ તાવતે વાવાઝોડું છે અને બીજી તરફ કોરોનાની સ્થિતિ છે, ત્યારે લોકોનો સહકાર ખૂબ જરૂરી બની ગયો છે. નિલેશ ગામિત, TV9, નવસારી.